કે માત્ર એક શિક્ષાપત્રી જો જીવનમાં પચાવવામાં આવે તો બાકી કોઈ ગ્રંથની જરૂર ના રહે. હું ઘણીવાર લોકોને કહું છું કે ભલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ના માનતા હો પણ તો પણ તમે શિક્ષાપત્રી તો જરૂર વાંચો, કારણ કે શિક્ષાપત્રી એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી પણ એ તો માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે. જો એને વાંચી શકો તો એમણે નિયમ ઉપર શિક્ષાપત્રીની રચનામાં એવા એવા સુંદર સુંદર નિયમો બનાવ્યા અને આજે હું એમ કહી શકું, બિલકુલ નિર્દ્વંદ ભાવથી એમ કહી શકું કે ભારતની અંદર 20,000 સંપ્રદાયો છે. 20,000 તમારા તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ એ 20,000 સંપ્રદાયોની અંદર સૌથી વધારેમાં વધારે કડક, સૌથી વધારેમાં વધારે વ્યવસ્થિત અને સૌથી વધારેમાં વધારે જીવનને નિર્મળ બનાવનારા નિયમો હોય અને પઢાતા હોય તો એ સ્વામિનારાયણ મંદિરોમાં પઢાય છે. હું એમ માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે જેણે વ્યવહારની ઉપેક્ષા નથી કરી, જેણે વ્યવહારને સુધારવા માટે સૌથી પહેલા ભાર મૂક્યો છે. શિક્ષાપત્રી એટલે એક નીતિનો ગ્રંથ છે, એક ધર્મનો ગ્રંથ છે, એક વ્યવહારનો ગ્રંથ છે. તમારે તમારું જીવન કેવી રીતે ચલાવવું એનો એક ગ્રંથ છે. એ માત્ર કોણીએ ગોળ ચોંટાડી અને પરલોકમાં હું તમારું કલ્યાણ કરી દઈશ એટલું જ માત્ર એ નથી ઈચ્છતા, પણ આજ તમે અહીં આવ્યા અને આજથી જ તમારું ભલું થવું જોઈએ. અને ભલું કરવા માટે મારો જે અનુભવ છે એ હું તમને કહું. હું ઘણું રખડ્યો છું, ઘણું ભટક્યો છું. અમે સંન્યાસીઓ, અને અમે સંન્યાસીઓ એટલે હું મારી જાત માટે એમ કહી શકું કે દુનિયાના સૌથી વધારેમાં વધારે અકર્મણ્ય અમે. અમે જમવા બેસીએ તો અમારી થાળીએ કોઈ બીજો ઘસે એવી અપેક્ષા રાખીએ, અમારો પાટલો કોઈ પાથરી આપે, અમારું આસને કોઈ બિછાવી આપે. અમે તો માત્ર જમીએ અને એમ સમજીએ પ્રારબ્ધ ભોગ ભોગવી લઈએ છીએ. અમારા પ્રારબ્ધ ભોગ, અમારે કશું કરવાનું હોય જ નહીં. અમે નિવૃત્તિનો અર્થ એવો સમજ્યા કે કશું ના કરવું એનું નામ નિવૃત્તિ. એનું પરિણામ એ આવ્યું કે અકર્મણ્યતા આવી ગઈ. મહારાજશ્રીએ જે સાધુ બનાવ્યા, આજે સ્વામિનારાયણના સાધુઓને તમે જોશો, એકે એક સાધુ એક કાર્યકર્તા, એક કર્મઠ પુરુષ. એને જે કામ સોંપો, રસોડું સોંપો તો રસોડું, બૂટ ઉપાડવાનું સોંપો તો બૂટ ઉપાડવાના, કોઈને લઈને ગાઈડિંગ કરવાનું સોંપો તો ગાઈડિંગ કરે. તમે એને જે કામ સોંપો, એ સુથાર હોય તો વાંસલો લઈને તરત લાગી જાય, એ કડિયો હોય તો લેલું લઈને તરત લાગી જાય. અરે એ જે કોઈ હોય એને એમ ના થાય, એને એમ થયા કરે કે હું સેવા કરું, કંઈક સેવા કરું, મંદિરની સેવા કરું, મહારાજની સેવા કરું, કંઈક સેવા કરું. અને સેવા કરવા માટે એ તલપાપડ થતો હોય. કારણ જાણો છો એના અંદર શું કારણ છે? એના અંદર એક જ કારણ છે, જ્યારે મંદિરો બંધાતા હતા ત્યારે મહારાજ પોતે પાણા ઉચકતા હતા. શ્રીજી મહારાજ પોતે માથા ઉપર પથ્થર ઊંચકી ઊંચકીને આવતા હતા અને એમને કોઈને કહેવું નતું પડતું કે તમે ઊંચકજો એમ, પણ લોકો આપોઆપ ઊંચકવા લાગતા હતા. એ મંદિરના અંદર જઈને જોજો, ખબર નથી.